જામનગરમાં પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણને પગલે તંત્ર સુપર એક્ટિવ મોડમાં કાર્ય કરી રહ્યું છે। આજે જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જામ્યુકોની આરોગ્ય શાખાના અધિકારી દિલીપભાઈ પંચાલની આગેવાનીમાં માસ ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। આ વિસ્તારમાં શાક વિક્રેતાઓ, ફેરિયાઓ તથા દુકાનદારોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયાએ પણ આ કાર્યમાં સહયોગ કરવા વેપારીઓને કરેલા અનુરોધને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા સ્ટેટ શાખાના રાજભા જાડેજાની આગેવાનીમાં સાધના કોલોની વિસ્તારમાં મંગળવારે ભરાતી બજાર બંધ કરાવવામાં આવી હતી। એમાં અત્યાર સુધી 800 જેટલા ટેસ્ટ કરવામાં આવેલા છે અને આ રીતે એક સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે। આપણે જાણો છો કે શહેરમાં છેલ્લા 5-6 દિવસથી કોવિડના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ વધારાની અટકાયત કરી શકાય તે માટે આ રીતે માસ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। જેમાં આપ જાણો છો અત્યારે મારી બાજુમાં કોર્પોરેટર પણ હાજર છે, તેઓનો પણ દરેક જગ્યાએ સહકાર મળી રહ્યો છે અને જાહેર વેપારીઓનું આ રીતે આપણે કોરોના સંદર્ભે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે બીજી એક અપીલ કરવામાં આવી છે કે જે લોકોને આપણે 60 વર્ષ 60 વર્ષ ઉપરના હોય એમનો પ્રિકોશનરી ડોઝ લેવાનો છે। તેમના નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને પ્રિકોશનરી ડોઝ લઈ લેવો, માસ્ક પહેરવાનો સતત આગ્રહ રાખવો, સોશિયલ ડિસ્ટન્સ પાળવું અને આપણે કોરોનાથી બચી શકીએ।